બે વર્ષ બાદ જ્યારે નવરાત્રિનું પર્વ ઉજવવા ખેલૈયાઓ થનગની રહ્યા છે અને રાજકોટમાં તો ગરબા પહેલા ગરબા એટલે કે વેલકમ નવરાત્રિ શરૂ થતા નવરાત્રિનો માહોલ શરૂ થઈ ગયો છે. નવરાત્રિના નવે નવ દિવસ અલગ અલગ ટ્રેડિશનલ ચણિયાચોળી અને કેડિયા પહેરી ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર છે, ત્યારે ટ્રેડિશનલ કપડાં ઓર્નામેન્ટ્સ વગેરેની તૈયારી ખેલૈયાઓ અગાઉથી જ કરી રહ્યા છે. આ વખતે બજારમાં ચણિયાચોલીમાં અવનવી ડિઝાઇન અને સ્ટાઇલ જોવા મળી હતી. લોકોમાં આ તહેવારને લઈને ભારે ઉત્સાહ હોય છે. પાર્ટી પ્લોટમાં રમાતા ગરબાના આયોજનમાં ખેલૈયાઓ પ્રિન્સ પ્રિન્સેસ બનવા અલગ અલગ ગરબા સ્ટેપ શીખી તેમજ અલગ અલગ પારંપરિક પરિધાન પહેરી સૌથી અલગ અને અવ્વલ આવવા ઘણા દિવસથી મહેનત કરતા હોય છે, ત્યારે રાજકોટની જનતાએ આ પર્વની ઉજવણી કરવાની બધી તૈયારી કરી લીધી છે. રાજકોટની બજારમાં પણ અનેરી રોનક જોવા મળી રહી છે. બે વર્ષ બાદ આ તહેવાર લોકો ધામધૂમથી ઉજવશે માટે ચણિયાચોલીના વેપારીમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્ત્રીઓ વધુ ઘેરવાળા, હળવા તેમજ દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય તેવા ચણિયાચોલી પસંદ કરતી હોય છે. તે પ્રમાણેના ચણિયાચોલી રાજકોટની બજારમાં જોવા મળ્યા હતા. સાથે જ ખેલૈયાઓ ગરબાની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. એક તો બે વર્ષ થયા કોરોનાને લીધે આ બધું નવરાત્રિનો ફેસ્ટિવલ બંધ હતો. એમેય નવરાત્રિ અમારા બધાનો ગુજરાતી લોકોનો બહુ જ ફેમસ ફેસ્ટિવલ છે, એટલે આ વખતે તો ફૂલ જોરશોરથી તૈયારી ચાલે છે નવરાત્રિની, અને ફૂલ ઉત્સાહ છે પ્રિન્સેસ અને ક્વીન બનવા માટેનો બધામાં દેખાઈ રહ્યો છે. ચોલી પણ માર્કેટમાં બહુ સરસ સરસ આ વખતે નવા નવા જોવા મળે છે, કેમકે બધાને અત્યારે બે વર્ષ થયા રમવા નથી મળ્યું, એટલે આ વખતે તો ફૂલ જોશથી તૈયારી ચાલે છે નવરાત્રિની. શિવાની સોલંકી. બે વર્ષથી નવરાત્રિ રમાણી નહોતી, ગવર્મેન્ટના રિસ્ટ્રિક્શન્સ હતા ઘણા બધા, તો બી માણસો શેરી ગલીઓમાં રમતા હતા, પણ આજ વખતે તો હવે જે કાંઈ પણ જે છે એ જે કાંઈ બી કોમ્પિટિશન્સ છે ગ્રાઉન્ડ્સની અંદર છે, જે મેનેજમેન્ટ્સ બધાય કરે છે એ જબરદસ્ત થવાના છે. અમે લોકોએ તો ઓલરેડી છે ને ચણિયાચોરીના પેકેજ બી બનાવી લીધા છે અને કોમ્પિટિશન્સ બી એટલી છે. રાજકોટમાં માહોલ બી અત્યારથી નહીં પણ 15 ઓગસ્ટથી સ્ટાર્ટ થઈ ગયા છે. બધાના પેકેજીસ છે, પાસીસ છે, આ તે બધી વસ્તુ બહુ જબરદસ્ત થવાની છે નવરાત્રિ. અને અમે ઓલરેડી જેને કહેવાય ને કે શિવમ ચણિયાચોરી છે ત્યાં આગળ ઓલરેડી પેકેજ બધાના બનાવી લીધા છે. બહુ મસ્ત ડિઝાઇનર છે. દર વખતે છેલ્લા 5 વર્ષથી અમે ત્યાંથી જ પેકેજ બધું પરચેસ કરીએ છીએ. બહુ જબરદસ્ત એ લોકોના દર વખત અલગ અલગ ડિઝાઇન્સ હોય છે, અને અમે જેને કહેવાય ને કે પ્રિન્સ પ્રિન્સેસ માટે બી સિલેક્ટ થાય છીએ આના માટે. ભૂમિ ગોસ્વામી ફ્રોમ રાજકોટ.